હેલો વિદ્યાર્થી મિત્રો, હું સુરાડીએ શાંતિપુરી વિદ્યાલય તરફથી અત્યારે જે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ધોરણ દસમાં આવતા વિદ્યાર્થી હોય એના માટે અમે ધોરણ દસના અમુક ચેપ્ટરના વિડીયો બનાવેલા છે, જે તમને અત્યારે ઘરે બેઠા સમજવામાં મદદરૂપ થશે. તો આપણે ચેપ્ટર એક જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે તમને નવમા ધોરણમાં થોડું ઘણું આવી ગયું હોય એ જ રીતના ધોરણ દસમાં પણ છે.
આપણે ટૂથપેસ્ટમાં કેમિકલ હોય, એ કેમિકલ અને આપણા દાંત એ બે વચ્ચે રાસાયણિક પ્રતિક્રિયા થાય. જ્યારે કઈ પ્રતિક્રિયા હોય આપણે નામ બેસી છે પેસ્ટ વર્ષને કરી સોપ વાપરીએ એટલે સાબુ વાપરીએ એ બધી ઘટનાઓ રાસાયણિક પ્રતિક્રિયા થતી. હવે આપણે દસમા ધોરણમાં ભણી ગયું કોણ એટલે આપણે ખબર પડે કે આપણે હવે ઉઠી ત્યારથી આપણી સાથે રાસાયણિક પ્રતિક્રિયા સંકળાય છે તાવ બધું હોય. હવે આગળ જોઈએ ઉદાહરણ લઈએ પ્રક્રિયા તો કે શું છે તો કે પીબી એટલે કે લેડ NO3 લેડ નાઇટ્રેટ ની પ્રક્રિયા પોટેશિયમ હાઇડ્રેટ કરવામાં આવે એટલે કે આ બે ની પ્રક્રિયા જો કરવામાં આવે તો આપણને PbI2 એટલે કે આ બને અને આ 2KNO3 બને એટલે કે બે વસ્તુ તમને બને. હવે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો આનું જે રંગ હોય ને એ કથ્થાઈ રંગ હોય. જો રંગ હોય કથ્થાઈ કલર હોય કથ્થાઈ રંગ હોય અને એમાંથી જે આપણે નિપજ બની જાય એટલે એમાંથી આપણે જે વસ્તુ મળી એનો રંગ કેવો રંગ હોય તો કે પીળા રંગ હોય. એટલે કોઈ તે રંગ બદલે તો એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા થાય તો એમાંથી શું થઈ જાય રંગ બદલે. તો બે રાસાયણિક પ્રક્રિયાઓના બે પ્રકાર એક ભૌતિક પ્રક્રિયા અને એક રાસાયણિક પ્રક્રિયા. તો કે ભૌતિક કોને કહેવાય તો કે જેમાં ખાલી ભૌતિક આકાર જ બદલાતો હોય એને ભૌતિક ફેરફાર કહેવાય અને રાસાયણિક ફેરફાર એટલે શું તો કે જેમાં જો રંગ બદલતો હોય તાપમાન બદલાતું હોય અને એમાંથી વાયુ ઉત્પન્ન થતું હોય તો આ બધી જે ઘટના હોય એ એટલે રાસાયણિક પ્રક્રિયા. તો આપણે જોયું કે અહીંયા જો કથ્થાઈ રંગમાંથી પીળો રંગ બની જાય અહીંયા આપણે તરત જ ખબર પડે રંગ બદલાવ પેલા કથ્થાઈ રંગ બન્યો કથ્થાઈ રંગ થઈ ગયો હવે કેવો રંગ ગયો પીળો રંગ લાગી ગયો તો આપણે તરત ખબર પડે કે અહીંયા ખાલી રંગ બદલાવ આકાર કે કદ એવું કંઈ બદલાતું નથી. એટલે આગળ પ્રક્રિયા જે અહીંયા થાય એને કઈ પ્રક્રિયા કહેવાય રાસાયણિક પ્રક્રિયા કહેવાય. હવે આપણે ભૌતિક પ્રક્રિયા ઉપર બરફ હોય બરફ એ એક પ્રકારનું પાણી જ કહેવાય. તો આપણે પાણીને ફ્રીજમાં મૂકી તો શું થઈ જાય બરફ થઈ જાય. તો એ અવસ્થા બદલાય કે પેલા પાણી પ્રવાહી સ્વરૂપમાં હતું પ્રવાહીમાંથી ઘનમાં આવ્યું અને આપણે બરફ અંદર ઉમેરા હોય તો આપણે કાંઈ મૂકી દઈએ તો શું થાય ફરી પાછું પ્રવાહી થઈ જાય. તો આવી રીતે ઘન પ્રવાહી અને પાછું જો પાણી ફરી પાછું ઉકાળી આપણે ગરમીમાં બહાર મૂકી દઈએ ગળતામાં તો શું થાય એની વરાળ બની જાય. એ ઘન પ્રવાહી અને વાયુ રેખા મળે તો એ રેખા રહી
बी आई नाउ से निकल रहा है तो क्या बचे अबे आप प्रक्रिया ने संतुलित न चाहिए तो क्यों आपने प्रक्रिया ने संतुलित करी हो तो क्या आलू भर के जरा ऑक्सीजन के आलू भर के जरा मैग्नीशियम हुई इतना आपने बोली कि मैग्नीशियम में ऑक्सीजन का रोल है तो क्या जो मैग्नीशियम आया है बचे तो नहीं आया है आई नाउ ऑक्सीजन बी बोली कि बचे अबे आलू भर के आया बी में हो तो जो 2 mg એટલે મેગ્નેશિયમ ને બે થઈ ગયા અને ઓક્સિજન ને બે થઈ ગયા તો મારી પાસે અહીંયા મેગ્નેશિયમ બે છે તો અહીંયા મેગ્નેશિયમ કેટલા છે એક જ છે તો અહીંયા આપણે બે મૂકવો પડે તો જો અહીંયા મેગ્નેશિયમ બે ઓક્સિજન બે અહીંયા બે એટલે બધા માટે લખવું પડે અહીંયા આપણે આગળ બે મૂકી દઈએ એનો મતલબ એવો છે કે મેગ્નેશિયમ ને બે અને ઓક્સિજન ને બે તો હવે પ્રક્રિયા લઈ કેમ થઈ ગઈ કહેવાય સંતુલિત થઈ ગઈ અવશ્ય રાસાયણિક પ્રક્રિયા એક પ્રકારનું શું થઈ ગયું अभी आपने बीजी असेंबल प्रक्रिया में एक लगता है।
Gracias.